उन्होंने शंकास्पद केस लई जाए त्यां ए लोको पासे मोघी फी वसूलवामां आवे शुं कहेवाय। આજે આપણા સૌના માટે ચિંતા અને દુઃખની બાબત છે કે કોરોના મહામારીને કારણે ગુજરાતમાં દિન પ્રતિદિન પરિસ્થિતિ ખૂબ ગંભીર થતી જાય છે। આજે દેશમાં આપણે બીજા નંબરે છીએ અને એમાં પણ મૃત્યુના આંકડાની ટકાવારીમાં જોઈએ તો મુંબઈ કરતા આપણે વસ્તીની રીતે ગણીએ તો પહેલા નંબરે છીએ। ત્યારે આ સરકાર ગુજરાત મોડેલની વાતો કરતી હતી, બધી તૈયારીઓ છે, પૂરતા પ્રમાણમાં હોસ્પિટલમાં બેડ તૈયાર છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે, પણ જ્યારે ખરા અર્થમાં જમીન પર એનો સામનો કરવામાં આવ્યો તો આપણે સૌએ જોયું કે સિવિલ હોસ્પિટલમાં 25-25 જેટલા પોઝિટિવ દર્દીઓ બેડ લેવા માટે આખો દિવસ હાડમારી બેઠેલા હોય, મીડિયા સામે જ્યારે નિવેદન કરે, આજીથી વિનંતીઓ કરે ત્યારે અમને બેડ મળે છે। જે દર્દીઓ દાખલ છે એમને નથી પીવાનું સ્વચ્છ પાણી મળતું નથી, કોઈ હાઇજેનિક ફેસિલિટી મળતી નથી, કોઈ સેનિટેશનની વ્યવસ્થા, એ પોતે વિડીયો દ્વારા વિનંતી કરી રહ્યા છે। ત્યાંનો મેડિકલ સ્ટાફ છે એને કોઈ પણ જાતના પીપીઈ કે સુરક્ષાની સાધનો નથી અપાતા, એમનું કોઈ ચેકિંગ નથી થતું, એમણે પણ વિડીયો દ્વારા કહેવું પડે છે। ગઈકાલે એક મેડિકલ ઓફિસરે જાતે વિડીયો બનાવીને વિનંતી કરી કે કેવા સંજોગોમાં અને કેવી પરિસ્થિતિમાં નોકરી કરવી પડે, ત્યારે એવા સંજોગોમાં જે પ્રજાએ તમને ચૂંટીને સત્તા સોંપી છે એવા રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ક્યાં ગુમ થઈ ગયા છે? એક બાજુ પોલીસ અધિકારીઓ હોય, કર્મચારીઓ હોય, મેડિકલના કર્મચારીઓ હોય કે આવશ્યક સેવાના કર્મચારીઓ દિવસ રાત જાનના જોખમે લોકોની વચ્ચે સેવા કરી રહ્યા છે, તો તમને શેનો ડર લાગે છે? કેમ છુપાઈને બેઠા છો? ખાલી મુખ્યમંત્રી વિડીયો કોન્ફરન્સિંગ કરે અને કોઈની ખબર પૂછવાથી તમારી જવાબદારી પૂરી થાય છે? નાયબ મુખ્યમંત્રી જે પોતે આરોગ્ય મંત્રી છે આટલા દિવસથી ક્યાં ગુમ છે? રાજ્ય કક્ષાના નાયબ આરોગ્ય મંત્રી ક્યાં ગુમ છે? પોતે પહેલા વારંવાર ટીવીમાં આવીને મોટા મોટા નિવેદન કરવામાં માહિર એવા લોકો આજે ટીવી સામે આવીને જવાબ નથી આપી શકતા। ગુજરાતની જનતાને જાણે એક આરોગ્ય સચિવ જયંતિ રવિ હોય કે એક અશ્વિની કુમાર હોય એમના ભરોસે છોડવામાં આવી છે, શું કામ ગુજરાતની જનતાનો સામનો નથી કરતા? છેલ્લા 3 દિવસથી ટેસ્ટિંગ ઘટાડવામાં આવ્યું, એક તરફ કેસ વધી રહ્યા છે, એક તરફ મહામારીનો સંક્રમણ વધારે થઈ રહ્યું છે, એવા સંજોગોમાં ટેસ્ટિંગ વધારવા જોઈએ એના બદલે છેલ્લા 3 દિવસથી ટેસ્ટિંગ ઘટાડવામાં આવ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાતના આંકડા વધી ના જાય, આપણે દેશમાં બદનામ ના થઈ જઈએ એવી વિચારથી આ ટેસ્ટિંગ ઘટાડવામાં આવ્યું હોય એવું કેટલાક નિષ્ણાત લોકો કહી રહ્યા છે। ત્યારે મારી સરકારને ખાસ વિનંતી છે, ખાલી સ્માર્ટ બ્રીફિંગથી નહીં ચાલે, સ્માર્ટ વર્ક કરો, વિડીયો કોન્ફરન્સિંગથી નહીં ચાલે, જમીન પર આવીને કામ કરો, અને આરોગ્ય મંત્રી ઘરમાં એસી રૂમમાંથી બહાર નીકળે અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લે, એસવીપીની મુલાકાત લે, અને જે તમે જાહેરાત કરી હતી કે કોરોનામાં જે પણ દર્દીઓ હશે એને સરકારી હોય કે ખાનગી હોસ્પિટલમાં મફત ને સારી સારવાર આપવામાં આવશે, આજે એ જાહેરાતની સામે તમે જે ખાનગી હોસ્પિટલોને મંજૂરી આપી એ કોરોનાના દર્દીઓને 1 લાખથી લઈને 8 લાખ રૂપિયા ડિપોઝિટ કરવાની વાત કરે છે, જે ખાનગી હોસ્પિટલોને આપણે ખૂબ રાહતો આપી, મંજૂરીઓ આપીને હોસ્પિટલો ઊભી કરવા દીધી, આજે એ હોસ્પિટલો સેવા કરવાની બદલે ગુજરાતની જનતાની લૂંટ કરી રહી છે, અને આ ગુજરાતની જનતા લૂંટાઈ રહી છે, ગુજરાતની જનતા મરી રહી છે, અને એવા સંજોગોમાં તમે ખાલી વિડીયો કોન્ફરન્સિંગ કે તો ઘરમાં બેસી અને એનું બ્રીફિંગ લઈ રહ્યા છો, ત્યારે મારી સ્પષ્ટ માગણી છે કે મુખ્યમંત્રી ને નાયબ મુખ્યમંત્રી જે આરોગ્ય મંત્રી છે જનતા સમક્ષ આવે, મીડિયા સામે આવે અને જવાબ આપે કે ટેસ્ટિંગો કેમ ઘટે છે, આરોગ્યની સેવાઓ કેમ પૂરતી નથી મળતી, ખાનગી હોસ્પિટલો કેમ લૂંટ ચલાવી રહી છે, અને સાથે સાથે ગુજરાતની જનતાને આશ્વસ્ત કરે કે આ કોરોનાની મહામારી સામે કઈ રીતે સરકાર લડવા માંગે છે, કઈ રીતે એને મહાત કરવા માંગે છે, ખાલી ઓફિસમાં બેસીને ઘરમાં સંતાઈ અને આ કોરોનાને મહાત કરવાની નીતિ યોગ્ય નથી। બહાર આવો, જનતાનો સામનો કરો, જનતાને બચાવો, અને અમારી તમને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આવા સમયે આ છુપાવવાનો સમય નથી, આવો ડરવાનો સમય નથી। આપણે કર્મચારીઓને એમ કહીએ છીએ કે ડરો નહીં, આપણે લોકોને એમ કહીએ છીએ કે ડરો નહીં, અને તમને શેનો ડર લાગે છે? કેમ છુપાઈને બેઠા છો?
કેમ સામનો નથી કરતા, કેમ ગુજરાતના લોકોને મરવા દો છો, કેમ આ હોસ્પિટલોને લૂંટવા દો છો, કેમ સરકારી હોસ્પિટલોમાં સુવિધા નથી મળતી, કરોડો રૂપિયાનું બજેટ વપરાય છે ક્યાં, એ ગુજરાતની જનતા જાણવા માંગે છે. આજે ગુજરાતની જનતા ભયમાં છે, ચિંતામાં છે, ત્યારે એવા સમયે તમારા સહારાની જરૂર છે. એટલે ખાલી થાળી વેલણ ને દીવા કરવાની વાતો કરીને છુપાઈ જવાની નીતિમાંથી બહાર આવો અને સાચી હકીકત ગુજરાતની જનતાને રજૂ કરો. ગુજરાતની જનતાનો તમારા પરથી વિશ્વાસ દિવસે દિવસે ઉઠતો જાય છે, એવા સમયમાં ફરી તમારી પર વિશ્વાસ બેસે એવા નક્કર પગલાઓ અને કાર્યવાહી કરો એવી ખાસ અમે વિનંતી કરીએ છીએ.